જય માતાજી મિત્રો ધન રસીના ધન રાશિના જાતકો ખૂબ જ ધ્યાન લેજો અને આપની સમક્ષ હું લઈને આવી રહ્યો છું પાપ કરતરી દોષ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવી અને આપ અમને નિહાળો અને આપની અમારી ચેનલને તમે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપણે વાત કરવા જઈ રહ્યા છે પાપ કરતરી દોષ એટલે પાપ કરતા એટલે બે પાપ પાપગ્રહની વચ્ચે આવનાર શુભગ્રહ જે કપાય તેની આપણે વાત કરીશું તો ધન રાશિના જાતકો સાડાસાતીના પનોતીમાં થોડું નીકળી ગયા પણ આ એક સાડા ત્રણ મહિનાનો ગાળો છે તેમાં ઘણું વિચારવાનું છે મિત્રો ધન રાશિના જાતકો અને ધન લગ્નના જાતકો કે જેનું નામ ભ ધ ફ પર આવતું હોય આવા જાતકોએ ખૂબ જ ધ્યાન દેવું મિત્રો ધન રાશિના જાતકોએ ત્રીજા ભાવમાં શનિદેવ ચોથા ભાવમાં ગુરુદેવ અને પંચમ સ્થાને રાહુદેવ ભ્રમણ કરતા હોય ધન રાશિના જાતકોને પેટની લગતી બાબતો આવે પેટને લગતી તકલીફો થાય સંતાનથી ખાસ કાળજી લેવી સંતાનને અચાનક મેડિકલ પ્રોબ્લેમ આવે અને સંતાન પાછળ ચિંતિત થઈ જાઓ કારણ કે સંતાન સ્થાને પડેલા રાહુદેવ અને શનિદેવની દ્રષ્ટિ પડવાના કારણે સંતાનની ઉપાધિ આવે ને આવે આના માટે ખૂબ જ કાળજી લેવી આપના કોઈ વિદ્યા નાના બાળકો ભણતા હોય તો વિદ્યાની બાબતોમાં પણ ધ્યાન દેવું મિત્રો સ્ત્રી વર્ગ હોય તો તેને દાંપત્ય જીવનની બાબતો ઊભી ના થાય તેની પણ કાળજી લેવી મિત્રો આમાંથી બચવા માટેના ઉપાયમાં ગુરુદેવની આરાધના કરો શિવજીની પૂજા કરો અને હનુમાનજીની આરાધના કરવાથી આમાંથી આપણે રસ્તો કાઢી શકાશે મારા ધન રાશિના જાતકો આટલું કરો અને આ સમયમાંથી શાંતિથી પસાર થાય તેવી આશા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ